નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના સાંધરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ચેપ્ટર 7 જોઈ રહ્યા છીએ એમાં હવે આપણે જોવાનું છે આ ચેપ્ટરનો બીજો ટોપિક અને છેલ્લો ટોપિક કે ત્રિકોણની એકરૂપતા માટેની શરતો છે. અહીંયા આપણે જોઈએ કે ત્રિકોણની આપેલા ત્રિકોણ એકરૂપ છે એના માટે આપણે ત્રિકોણના કયા કયા ભાગોને ધ્યાનમાં લેવા પડતો હોય, શિરોબિંદુ, એની બાજુઓ અને એના ખૂણા. પણ અહીંયા ત્રિકોણની એકરૂપતા માટેની શરતો બનાવવામાં આવેલી છે. સૌથી પહેલી શરત છે બા બા બા. બા બા એટલે શું કે બા એટલે બાજુ બાજુ બાજુ. બરાબર, આપેલા ત્રિકોણ છે, આપેલા બે ત્રિકોણમાં આપણને એ બાજુઓના માપ આપેલા હશે, એ બાજુઓના માપ ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે આપેલા જે ત્રિકોણ છે એમાં સામસામેની બાજુઓના માપ સરખા છે કે નહીં. જો સામસામેની બાજુઓના માપ સરખા હોય, ધારો કે આપણે અહીંયા એ બી અને સી, પી ક્યુ અને આર, અહીંયા એ બી નું માપ 4 સેમી હોય તો સામે પી ક્યુ નું માપ પણ 4 સેમી હોવું જોઈએ, બી સી નું માપ 5 સેમી તો સામે ક્યુ આર નું માપ પણ 5 સેમી, અને એ સી નું માપ 2 સેમી તો પી આર નું માપ પણ 2 સેમી હોય તો એવું કહી શકાય કે આપેલા ત્રિકોણ જે છે બા 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 શરત પ્રમાણે એકરૂપ છે. ત્યાર પછી છે શરત નંબર 2. બા ખૂબા, બા એટલે બાજુ, ખૂ એટલે ખૂણા અને બા એટલે બાજુ. ટૂંકમાં અહીંયા આપણને બાજુ ખૂણા બાજુ, અહીંયા અહીંયા આપણને બે કોઈ પણ ત્રિકોણની ત્રણ બાજુઓમાંથી કોઈ પણ બે બાજુઓના માપ આપેલા હશે અને ત્રિકોણના ત્રણ ખૂણામાંથી કોઈ પણ એક ખૂણાનું માપ આપેલું હશે. અહીંયા આપણને એક્ઝામ્પલ તરીકે અહીંયા ખૂણો છે એ પાસે ખૂણો બને છે એનું માપ છે 60°. તો સામે એની સામેનો સંગત ખૂણો કયો છે x, તો x નું માપ પણ કેટલું હોવું જોઈએ 60°. પછી કોઈ પણ બે બાજુ એટલે કે AB બાજુનું માપ જે છે 4 સેમી હોય તો AB ને સંગત બાજુ xy એનું માપ પણ 4 સેમી હોવું જોઈએ. AC ને AC નું માપ અહીંયા 5 સેમી હોય તો AC ને સંગત બાજુ કઈ છે xz તો એનું માપ પણ 5 સેમી હોવું જોઈએ. તો એનો મતલબ એવો કહી શકાય કે બાખુબા શરત મુજબ આપણા જે ત્રિકોણ ABC અને ત્રિકોણ xyz એકરૂપ છે. પછી છે શરત નંબર 3. ખૂ બા ખૂ, ખૂ એટલે ખૂણો, બા એટલે બાજુ, ખૂ એટલે ખૂણો, ટૂંકમાં ખૂણો બાજુ અને ખૂણો. તો અહીંયા આપણને ત્રણ ખૂણામાંથી કોઈ પણ બે ખૂણાનું માપ આપેલું હશે, ત્રણ બાજુમાંથી કોઈ પણ એક બાજુનું માપ આપેલું હશે. આપણે અહીંયા ત્રિકોણ એબીસી અને એક્સવાયઝેડ માં આ શરત આપણે જોઈ તો કઈ રીતે જોવાની, તો કે આપણને કોઈ પણ બે અહીંયા આપણને ખૂણો બી, ખૂણા બી નું માપ 30° આપેલું હોય તો ખૂણા બી ને સંગત ખૂણો વાય તો એનું માપ પણ આપણને 30° હોવું જોઈએ. પછી સી, ખૂણો સી નું માપ અહીંયા 40° હોય તો ખૂણા સી ને સંગત ખૂણો ઝેડ, ઝેડ નું માપ પણ 40° હોવું જોઈએ, અને બાજુ જે બી સી છે બી સી નું માપ 6 સેમી હોય તો બી સી ને સંગત બાજુ વાય ઝેડ તો વાય ઝેડ નું માપ પણ 6 સેમી હોવું જોઈએ. તો કહી શકાય કે ખૂબાખૂ શરત મુજબ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એક્સવાયઝેડ એકરૂપ છે. પછીની શરત છે કાખોબા. કા એટલે કાટકોણ, ક એટલે કર્ણ અને બા એટલે બાજુ. કાટકોણ ત્રિકોણમાં તમે જાણો છો કે કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણો હોય એવો હોય છે કાટકોણ. કાટકોણ એટલે એક્ઝેક્ટ 90° સીધો એડ, અને જ્યાં ખૂણો કાટ ખૂણો હોય છે એ કાટખૂણાની સાવી નીચે બાજુ હોય છે એને શું કહેવાય છે, કર્ણ કહેવાય છે. અહીંયા કાટખૂણો બને છે તો એની જે સામેની જે વિરોધી સાઈડની બાજુ છે એને શું કહેવાય છે, કર્ણ કહેવાય છે. તો અહીંયા આપણને કાટકોણ ત્રિકોણમાં જે કાટકોણ હોય છે બરાબર એ કાટકોણ નું માપ તો 90° હોય છે. તો અહીંયા આપણે ધારો કે એબીસી ના માપી અને અહીંયા આપણે પી ક્યુ આર ના માપી, તો અહીંયા ખૂણો બી જે છે એ ખૂણા બી પાસે કાટખૂણો બને છે તો સામેના ત્રિકોણમાં બી ને સંગત ખૂણો ક્યુ તો ક્યુ બી નું પાસે જ કાટખૂણો બનવો જોઈએ. ત્યાર પછી આપણને એ કર્ણ નું માપ આપેલું હોય કે અહીંયા કર્ણ એસી છે એનું માપ 6 સેમી છે તો અહીંયા એસી ને સંગત પી આર તો પી આર નું માપ પણ 6 સેમી હોવું જોઈએ, અને એ સિવાયની કર્ણ સિવાયની બે બાજુઓ એ બે બાજુઓમાંથી કોઈ પણ એક બાજુનું માપ આપેલું હોય તો એ જ અહીંયા આપણને બીસી નું માપ આપેલું હોય 5 સેમી તો સામે બીસી ને સંગત બાજુ હોય છે ક્યુ આર તો ક્યુ આર નું માપ પણ 5 સેમી હોવું જોઈએ, અને એ સિવાય અથવા આપણને બીસી નું ન આપે અને એ બી નું માપ આપે તો એ બી નું માપ 4 સેમી હોય તો સામે એ બી ને સંગત બાજુ પી ક્યુ નું માપ પણ 4 સેમી હોવું જોઈએ. તો જો આ રીતે કા કો બા આ શરત પ્રમાણે તો કહી શકાય કે આપેલા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પી ક્યુ આર એકરૂપ છે. તો આ 4 શરતો ઉપરથી નક્કી થાય છે કે આપેલા ત્રિકોણ
ગુરુ છે કે નહીં. આપણે આ ચેપ્ટર પૂરું થાય છે, હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.